जय गुरुदेव। विद्यार्थी मित्रों, आज आप धोरण 12 नी अंदर रसायण विज्ञान एनी शुरुआत करीशुं। सौ प्रथम तो आप विघ्नहर्ता देव गणपति महाराज ने प्रार्थना करिए कि आपणो आ कार्य ए विघ्न विना पार पाड़े। धोरण 12 रसायण विज्ञान नी अंदर आप कुल 16 प्रकरणनो समावेश थाय छे। एमांथी आपणे पार्ट 1 नी अंदर सौ प्रथम प्रकरण नंबर 2 द्रावण एनी शुरुआत करशुं। सामान्य बाबतोथी शुरुआत करिए। जो आपणे द्रावणनी अगत्यता समझवी होय तो आपणे जोईए के उद्योगोनी अंदर, प्रयोगशाळानी अंदर तेमज कोईपण सजीवोना शरीरनी अंदर थती जुदी जुदी जैव रासायणिक प्रक्रियाओ होय तो आ तमाम प्रक्रियाओ आ मोटा भागे प्रवाही द्रावण स्वरूपनी अंदर थती होय एवुं जोवा मळे छे। अने तेथी ज द्रावणनी खूब ज अगत्यता रहेली छे। सौथी पहेला आपणे समजशुं के द्रावण एटले शुं। सामान्य रीते कोईने कहेवामां आवे के द्रावण कोने कहेवाय तो त्यारे मोटा भागनानो जवाब हशे के द्रावण एटले द्राव्य प्लस द्रावक। आ साचुं छे पण हकीकतनी अंदर आपणे व्याख्या स्वरूपनी अंदर आ रीते दर्शावता नथी। द्रावण हकीकतमां एक प्रकारनुं मिश्रण छे ने आपणे जाणीए छीए के मिश्रणना मुख्यत्वे बे प्रकारो छे, समांग मिश्रण अने विसमांग मिश्रण। तो द्रावण छे ई एक प्रकारनुं समांग मिश्रण छे। तेथी आपणे कही शकीए के बे करता वधु घटको समांग मिश्रण बनावे तो आवा मिश्रणने द्रावण कहे छे। એટલે આપણે વ્યાખ્યા સ્વરૂપમાં આ રીતે લખી શકીએ કે બે કે બેથી વધુ ઘટકો મિશ્ર થઈ સમાંગ અને એકરૂપ મિશ્રણ બનાવે તો આવા મિશ્રણને દ્રાવણ કહે છે। અહીં ખાસ અગત્યની બાબત એ છે કે બનતું મિશ્રણ એ સમાંગ હોવું જોઈએ। સમાંગ મિશ્રણનો અર્થ શું થાય તો મિશ્રણની અંદર રહેલા જે ઘટકો છે એ સમગ્ર મિશ્રણની અંદર એક સરખી માત્રાની અંદર વેચાયેલા હોવા જોઈએ। એટલે મિશ્રણના દરેક ભાગની અંદર એનું જે સંગઠન છે એ એક સરખું હોવું જોઈએ। સામાન્ય રીતે મિશ્રણની અંદર જે બે કે બે કરતાં વધુ ઘટકો આવેલા હોય એ તમામ ઘટકો પૈકી જે ઘટકનું પ્રમાણ સૌથી વધુ માત્રાની અંદર હોય તેને આપણે દ્રાવક તરીકે ઓળખીએ છીએ। એટલે આપણે કહી શકીએ કે દ્રાવણમાં હાજર તમામ ઘટકો પૈકી જે ઘટકની માત્રા સૌથી વધુ હોય તેને દ્રાવક કહે છે। અને દ્રાવક સિવાયના દ્રાવક સિવાયના જે તમામ ઘટકો હાજર હોય
એને દ્રાવ્ય તરીકે ઓળખવામાં આવે. એટલે આપણે કહી શકીએ કે દ્રાવણની અંદર સામાન્ય રીતે દ્રાવક એક જ હોય, પણ દ્રાવ્ય પદાર્થો એક અથવા એક કરતાં વધુ માત્રાની અંદર હોઈ શકે. હવે સામાન્ય રીતે આપણે જે પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે એ એવા પ્રકારના દ્રાવણોનો અભ્યાસ કરવાનો છે કે જેને દ્વિઅંગી દ્રાવણો તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ પ્રકરણની અંદર દ્વિઅંગી દ્રાવણોનો અભ્યાસ કરીશું. અને દ્વિઅંગી દ્રાવણો એટલે શું? તો એક જ દ્રાવ્ય અને એક જ દ્રાવક ધરાવતા હોય, એટલે કે બે જ ઘટકો ધરાવતા હોય એવા દ્રાવણોને આપણે દ્વિઅંગી દ્રાવણો તરીકે ઓળખીએ છીએ. એટલે આપણે આવું કહી શકીએ કે બે જ ઘટકો ધરાવતા દ્રાવણ અથવા તમે એવું પણ કહી શકો કે એક જ દ્રાવ્ય અને એક જ દ્રાવક ધરાવતા હોય એવા પ્રકારના દ્રાવણ. સામાન્ય આપણે ઉદાહરણ પણ લઈ શકીએ કે ભાઈ ખાંડ પ્લસ પાણીનું મિશ્રણ, બરાબર? તો એ બે જ ઘટકો ધરાવે છે, એક ખાંડ અને બીજું પાણી. આ એક પ્રકારનું દ્વિઅંગી દ્રાવણ છે. આ બે ઘટકો પૈકી સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે જ્યારે ખાંડને પાણીમાં ઉગાડીએ છીએ ત્યારે પાણીની માત્રા વધુ હશે, તો એ દ્રાવક છે. ખાંડની માત્રા પાણીની સાપેક્ષમાં ઓછી હશે એટલે એ દ્રાવ્ય પદાર્થ કહેવાય, અથવા તો એ દ્રાવક સિવાયનો ઘટક છે એટલે એને દ્રાવ્ય તરીકે ઓળખવામાં આવે. તો આ રીતે આપણે દ્રાવણો વિશેની સામાન્ય સમજ છે એ મેળવી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે સામાન્ય રીતે આપણે જ્યારે જુદા જુદા પદાર્થોના સંપર્કમાં આવીએ છીએ તો મોટાભાગના જે પદાર્થોના સંપર્કમાં આપણે આવીએ છીએ એ શુદ્ધ સ્વરૂપે હોવાને બદલે વધારે પડતા મિશ્રણ સ્વરૂપે જ હોય છે. આપણે જે જે પદાર્થોના સામાન્ય રીતે ઉપયોગ કરીએ છીએ એ મોટાભાગે બધા જ આપણે મિશ્રણ સ્વરૂપે પ્રાપ્ત થતા હોય છે. તો મિશ્રણની કેટલીક ખાસ અગત્યતાની આપણે વાત કરીશું કે ભાઈ મિશ્રણની ઉપયોગીતા છે એનો આધાર કઈ બાબત ઉપર રહેલો છે, એની અગત્યતા કે ઉપયોગીતા કઈ બાબત ઉપર આધાર રાખે છે. તો આપણે જે મિશ્રણના સંપર્કમાં આવતા હોય કે કોઈ પણ પ્રકારના મિશ્રણ હોય, આ મિશ્રણની ઉપયોગીતા અને અગત્યતાનો આધાર સામાન્ય રીતે એ મિશ્રણના સંગઠન પર હોય છે. સંગઠનનો અર્થ શું થાય એ આપણને ખાસ જાણવું જરૂરી છે. સંગઠન એટલે શું? તો મિશ્રણની અંદર ક્યાં ક્યાં ઘટકો રહેલા છે અને એ ઘટકોની માત્રા કેટલી છે એ સંગઠન વડે દર્શાવવામાં આવે છે. મિશ્રણનું સંગઠન એટલે તેમાં રહેલા ઘટકો અને એ ઘટકોની માત્રા, બરાબર? એને એનું સંગઠન કહેવાય. હવે સામાન્ય રીતે આપણે કેટલાક મિશ્ર ધાતુઓના ઉદાહરણ લઈએ. સૌથી પહેલાં આપણે સમજવા માટે કે ભાઈ કઈ રીતે એમના ગુણધર્મો એમના સંગઠન ઉપર આધારિત છે, એમની અગત્યતા કે ઉપયોગીતા પણ સંગઠન ઉપર આધારિત છે, એ બાબતને દર્શાવવા માટે આપણે કેટલાક મિશ્ર ધાતુના ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે મિશ્ર ધાતુ તરીકે લઈએ પિત્તળ, કે જેને બ્રાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પિત્તળ એક એવી મિશ્ર ધાતુ છે કે જેમાં ઘટકો તરીકે કોપર અને ઝીંક આવેલા હોય છે. કોપર અને ઝીંકનું એ મિશ્રણ છે. આવીને આવી બીજી અગત્યની મિશ્ર ધાતુ આપણે લઈએ. બીજી અગત્યની મિશ્ર ધાતુ છે જર્મન સિલ્વર. તો જર્મન સિલ્વર છે એ કોપર ઝીંક અને નિકલનું મિશ્રણ છે. ચ
जो बने संगठन अलग अलग है, बने अंदर घटकों अलग अलग है, और बने घटकों अलग है, बने गुणधर्मों अलग हे, और बने गुणधर्मों अलग हो बने उपयोगिता अलग हे। एट आप कही सकी कि पित्तल के जे कॉपर और जिंकन मिश्रण है तना गुणधर्मों, जर्मन सिल्वर के जे कॉपर जिंक और निकलन मिश्रण है एना तद्दन जुदा हे। आवी रीते कोई अन्य मिश्र धातु पण आपणे लईए, दाखला तरीके ब्रॉन्ज अथवा तो कांसू, आवी मिश्र धातु लईए के जे कॉपर अने टीन नुं मिश्रण छे, तो एना गुणधर्मो ए पित्तळ अने जर्मन सिल्वर बने करता जुदा हशे। क्या के त्रणे त्रण मिश्र धातुओ अथवा तो मिश्रण ए अलग अलग संगठन धरावे छे, दरेकनी अंदर घटकों अलग अलग छे, एटले दरेकना गुणधर्मो एक बीजा थी जुदा हशे अने दरेकनी उपयोगिता पण अलग अलग हशे। सामान्य रीते तमे विचारो के पित्तळ के ब्रासनो उपयोग तो ए मोटा भागे शरूआतना समयनी अंदर रसोईना वासणों बनावा माटेनो उपयोग थतो, आ सिवाय संगीतना साधनों बनावामां पण एनो उपयोग थाय छे। जर्मन सिल्वर छे, जो एनु नाम छे जर्मन सिल्वर, सिल्वर एटले चांदी, सामान्य रीते एना संगठन में चांदी नथी, परंतु ए चांदी जेवो चढ़काट धरावता होय एटले जर्मन सिल्वर तरीके ओळखवामां आवे छे। कलाकृतिओ बनावा माटे एनो उपयोग थाय छे। ब्रॉन्ज अथवा तो कांसू छे ए सामान्य रीते मेडल बनावा माटे तेमज केटलाक पुतळा बनावा माटे एनो उपयोग करवामां आवे छे। एटले दरेके दरेकना संगठन अलग अलग होय, एमना गुणधर्मो अलग छे, अने एटले ज एमनी उपयोगिता पण अलग छे। आवीने आवी रीते कोई आपणे एक एवुं उदाहरण लईए के जेनी अंदर घटकोनी मात्रा अलग अलग होय। आपणे उदाहरण तरीके फ्लोराइड युक्त पाणीनुं उदाहरण लईए, बराबर फ्लोराइड युक्त पाणी, धारो कि आपणे अलग अलग फ्लोराइडनी मात्रा धरावतुं पाणी लईए तो एमना गुणधर्मो छे पण अलग अलग हशे। जेम के आपणे एक पीपीएम, पीपीएम एटले पार्ट्स पर मिलियन थाय, अने सांद्रतानो आ एकम छे ई कई रीते दर्शावी शकाय एनी आपणे आगळ हजी चर्चा करीशुं। तो एक पीपीएम फ्लोराइड धरावतुं पाणी होय तो ये खूब ज अगत्यनू है। एक पीपीएम एट खूब ओछी सांद्रता थाय, आटलू फ्लोराइड युक्त पाणी सामान्य रीते पीवामां उपयोग में लेवामां आवे तो ये दातनो सड़ो होय एने रोके छे, बराबर, एटले आटलू पाणी पीवालायक गणी शकाय, अने पीवालायक पाणी में आटली मात्रा फ्लोराइडनी होवी जोईए के जेथी दातनो सड़ो रोके। परंतु जो एना करता थोड़ी पण वधारे सांद्रता फ्लोराइडनी होय, 1.5 पीपीएम जेटली ज थोड़ी ज वधारे सांद्रता फ्लोराइडनी होय पाणीनी अंदर, एटलू फ्लोराइड धरावतुं पाणी लईए तो तरत ज एनो गुणधर्म बदलाई जाय अने दात पर डाघ लगावे छे, दात पर डाघा उत्पन्न करे, सामान्य रीते पीड़ा बदामी रंगना डाघ थी जाए, बराबर, अने केटलीक वक्त एवं पण बने के एना कारणे पेढ़ामांथी लोही निकले, आवा प्रकारना रोग ने आपणे फ्लोरोसिस तरीके ओळखीए छीए। अने वधु फ्लोराइडनी सांद्रता धरावतुं पाणी झेरी होय, જેમ કે સામાન્ય રીતે આપણે ફ્લોરાઇડની વધારે સાંદ્રતા કઈ રીતે ઝેરી હોય સમજવા માટે ઉદાહરણ લઈ શકીએ કે ભાઈ સોડિયમ ફ્લોરાઇડ છે NF એ ઉંદર માટે ઝેરી છે, જે દર્શાવે છે કે ફ્લોરાઇડની વધુ પડતી સાંદ્રતા ઝેરી હોઈ શકે। તો આ ઉદાહરણ આપણને એ સમજાવે છે કે કોઈપણ મિશ્રણની અંદર એનું સંગઠન
એટલે કે ઘટકોની માત્રા કઈ રીતે મહત્વની છે કે ભાઈ ઘટકની માત્રા બદલાય તો પણ મિશ્રણના ગુણધર્મો છે એ બદલાઈ જાય છે। એટલે મિશ્રણના ગુણધર્મોનો આધાર એની ઉપયોગીતા અને એની અગત્યતાનો આધાર એના સંગઠન પર છે। અને ફરી ફરીને કહું છું કે સંગઠનનો અર્થ એમાં રહેલા ઘટકો અને ઘટકોની માત્રા આવો થાય છે। બરાબર, આપણે બે ઉદાહરણ દ્વારા સમજ્યા કે કઈ રીતે સંગઠન છે એ મહત્વનું છે। હજુ એક ઉદાહરણ આપણે ખૂબ જ અગત્યનું છે એ લઈએ। બરાબર, સામાન્ય રીતે નસમાં આપવામાં આવતા જે ઇન્જેક્શન છે એ પણ સંગઠનની અગત્યતા સમજાવે છે। નસમાં આપવામાં આવતા ઇન્જેક્શન છે એ ચોક્કસ સાંદ્રતા ધરાવતા હોય, છારના પાણીમાં બનાવેલા દ્રાવણ બરાબર, એની અંદર છારની ચોક્કસ આયનીય સાંદ્રતા હોવી જોઈએ અને એ લોહીમાં રહેલા જે પ્લાઝમા હોય એની સાંદ્રતા સાથેનો સુમેળ થવો જોઈએ। એ પ્રકારના ઇન્જેક્શન છે એ જ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ। જો ઇન્જેક્શનની અંદર જે આયનીય પદાર્થ હોય એની સાંદ્રતા એ પ્લાઝમાની અંદર રહેલા સાંદ્રતા કરતાં જુદી હોય, એની સાથે સુમેળ ન સાધે, તો કેટલીક વખત એવું બની શકે કે રુધિર કેશિકાઓ ફૂલાઈ જાય અથવા તો સંકોચાઈ જઈ શકે। બરાબર, એટલે ખાસ અગત્યની એ બાબત છે કે નસમાં આપવામાં આવતા જે ઇન્જેક્શન છે એ પણ ચોક્કસ આયનીય સાંદ્રતા ધરાવતા હોય એવા ક્ષારના પાણીમાં બનાવેલા દ્રાવણ છે। એટલે સંગઠનની અગત્યતા એની અંદર પણ છે। એટલે આપણે આ પ્રકરણની અંદર આવા દ્રાવણો કે જે દ્વિઅંગી દ્રાવણો છે એનો અભ્યાસ કરવાનો છે। આની અંદર આપણે દ્રાવણની સાંદ્રતા, દ્રાવ્ય પદાર્થની દ્રાવ્યતા અને એને અસર કરતા પરિબળો, જુદા જુદા સંખ્યાત્મક ગુણધર્મો એના વિશેનો અભ્યાસ આપણને આપેલો છે। બરાબર, આજના માટે અહીંયા સુધી રાખીએ છીએ। નેક્સ્ટ લેક્ચરની અંદર આનાથી વધારે આગળની ચર્ચા આપણે કરીશું। નમસ્કાર।